આના પહેલાંના વિડીયોમાં આપણે લાસ્ટિકવાળું માસ્ક કેમ બનાવવું એ જોયેલું, પણ લાસ્ટિક વગરનું માસ્ક કેમ બનાવવું એ આજના વિડીયોમાં જોશું. તો એ પણ 5 જ મિનિટમાં બની જાય છે, કેમ કે દુકાન બધી બંધ હોય તો ઘણી વખત લાસ્ટિક મળવાની મુશ્કેલી થાય. તો આમાં પણ જો આપણે જે માપ લીધેલું લાસ્ટિકવાળામાં એ જ માપ રાખેલું છે. અહીંયાથી આ લંબાઈ આની 16.5 ઇંચ છે, અને 16 ઇંચ હશે તો પણ ચાલશે. અને આની લંબાઈ અહીંયાથી 7.25 ઇંચ છે, તો એ બી થોડી ઓછી હશે 7 ઇંચની આસપાસ, તો પણ વાંધો નહીં આવે. અથવા તો આવી રીતે આમ વાળવાનું છે, અને એટલા માટે આમ લાંબુ કાપડ એકસાથે 16.5 ઇંચ ના હોય તો આવી રીતે 8.5 ઇંચ લાંબા બે ટુકડા હશે તો પણ ચાલશે. તો આ અહીંયા આખું છે એટલે આ સાઈડ કંઈ નથી કરવાનું, આ સાઈડ ઓપન છે એટલે આપણે અહીંયા સિલાઈ લગાવીને પલટી કરી દેવાનું છે. આપણે લાસ્ટિકવાળામાં આમ પલટી કરેલું આડું, પણ આમાં આડું પલટી કરવાનું નથી, આમાં ખાલી ઊભું જ પલટી કરવાનું છે. અને જો આવી રીતે બે ટુકડા તમે લીધેલા હોય તો આ બાજુથી બી એક સિલાઈ લગાવી અને બંને સાઈડથી પલટી કરવાનું રહેશે આમાં. તો આમાં અહીંયા આ સાઈડમાં એક સિલાઈ લાગી જાય એટલે આને આવી રીતે જો આ પલટી કરી દેવાનું, અને પલટી કરીને આમાં પણ ચારે સાઈડ એક એક સિલાઈ લગાવી દેવાની એટલે આ સરખું બેસી જાય. જો આ પલટી થઈ ગયું એટલે આ બાજુથી હવે અહીંયા કિનારી ઉપર એક સિલાઈ લગાવી દેવાની. આમ તો આ બંને સાઈડ જ ખાલી કિનારી સિલાઈ લગાવવાની જરૂર છે, પણ અહીંયા બે કાપડ છે એટલે બંને કાપડ ભેગા થઈ જાય એના માટે આપણે સિલાઈ લગાવીએ છીએ. પછી આ સાઈડ પણ કિનારી ઉપર અને આ સાઈડમાં ભેગું થઈ જાય એના માટે બરાબર. આવી રીતે આ પલટી થઈ જાય એટલે હવે આમાં પણ આપણે 1.5 ઇંચની આસપાસ થી ચપટી લેવાની ચાલુ કરવાની છે. તો 1.5 ઇંચનું માપ રાખી અને અહીંયાથી 1.5 ઇંચની 3 ચપટી લઈ લેવાની. બહુ વધારે કાપડ અંદર નહીં લેવાનું, નહીં તો કપડું ઓછું થઈ પડશે. અને ચપટી હોય ત્યાં ટાંકા લઈ લેવાના, આપણે આની પહેલા જેમ લીધેલા એવી રીતે. આવી રીતે તો આ 3 ચપટી આવી ગઈ. અને સામે પણ એવી જ રીતે આ સાઈડ જે સાઈડ આનું મોઢું છે એ સાઈડ જ એની સામે જ ચપટી લેવાની એક્ઝેક્ટ, એટલે બરાબર થશે. આવી રીતે જો ઉલટી 1, 2 અને આ ત્રીજી જ્યાં છે ત્યાં 3 એ 3 સામસામે આવી જાય એવી રીતે લઈ લેવાની, એટલે આ ચપટી લાગી ગઈ. હવે ચપટી લાગી જાય પછી આને બેવડું વાળી અને આમાં પણ એક એક મિડલનું માર્કિંગ કરી લેવાનું બંને સાઈડ. મિડલનું માર્કિંગ ના કરીએ તો પણ ચાલે, પણ મિડલનું માર્કિંગ હશે તો વધારે સારું રહેશે. પછી જો આ આપણે 1.5 ઇંચ જેવી પટ્ટી બે કટિંગ કરી લેવાની, આમાં આ 1.5 ઇંચ છે, 2 થી 1.25 ઇંચ હશે તો પણ ચાલશે. આ ડબલ કાપડ છે એટલે આખી આખી લાંબી જોઈએ તો 16.5 આનો જે પન્નો આવે છે એ પન્નો જ છે અહીંયાથી લઈને અહીંયા સુધી, એટલે 33 ઇંચ જેવી લાંબી છે આ પટ્ટી. પણ તમે 35-36 ઇંચ રાખશો તો વધારે સારું, કેમ કે બાંધવામાં વધારે સારું પડે. અને આમાં પણ આ વચ્ચેનું જે હોય ત્યાં માર્કિંગ કરી લેવાનું મિડલનું. પછી આને આ ઉલટું માસ્ક રાખી અને આ બંને મિડલ માર્કિંગ ભેગા રાખી અને અહીંયાથી એક સિલાઈ લગાવી દેવાની આ પટ્ટી લગાવીને, મિડલમાં જ લગાવવાની એટલે બંને સાઈડ એક સરખું બાંધવાનું કાપડ રહે આમાં. જો આવી રીતે આ એક સાઈડ લાગી ગઈ, એવી જ રીતે બીજી સાઈડ બીજી પટ્ટી લગાવી દેવાની. આવી બે પટ્ટી 35-36 ઇંચની બે પટ્ટી કટિંગ કરવી પડશે. તો આવી રીતે અહીંયાથી આ લગાવી દેવાની કટિંગ કરવાની. જો આ બે પટ્ટી લાગી જાય એટલે હવે આને આવી રીતે સીધું કરી દેવાનું કપડું, અને જ્યાં સ્ટાર્ટિંગ થતું હોય ત્યાંથી અહીંયાથી આટલું આ બેવડું વાળી અને આવી રીતે ઓટી દેવાનું, આને આપણે જેમ નાડી બનાવતા હોઈએ એવી રીતે. તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું અને ઉપરનું કાપડ થોડું આવી રીતે લૂઝ રાખવાની ટ્રાય કરવાની, ખેંચાઈ ના જાય નહીં તો બરાબર નહીં ઓટાય એટલા માટે. તો અહીંયાથી લઈને છેલ્લે સુધી આને ઓટી દેવાનું છે બંને સાઈડ. જો એક કરીને બતાવું, અહીંયાથી આવી રીતે અહીંયા જે આપણે સિલાઈ લીધેલી એ પણ આની અંદર આવી જશે. જો આવી રીતે એટલે આ સિલાઈ પણ દબાઈ જશે અને આ પટ્ટી પણ વ્યવસ્થિત રીતે લાગી જશે.
આ એક બાજુ આખું પટ્ટી ઓટાઈ ગઈ છે, એટલે આ આવી રીતના વ્યવસ્થિત થઈ ગઈ. બીજી સાઈડ પણ એવી જ રીતે આજે આપણે પટ્ટી લગાવેલી છે એને ઓટી દેવાની, બસ સિમ્પલ. એટલે આપણું માસ્ક રેડી થઈ જશે, આને ઓટી દઈશું. એટલે તો જો આપ જોઈ શકો છો, આ બંને સાઈડ ઓટાઈ ગયા પછી આ માસ્ક બનીને રેડી છે. બંને બાજુથી એક સરખું જ દેખાશે આમ તો, એ ઉલટા સીધું આમાં ખબર નહીં પડે. આ સાઈડ પણ એવી જ રીતનું ને આ પણ એવી જ રીતે, બંને સાઈડ એક જ સરખું દેખાશે. તો આ ખાલી 5 મિનિટમાં બની જાય છે, જો કોઈને લાસ્ટિક ના મળતું હોય તો આવી રીતે. પછી આ આવી રીતના પાછળની સાઈડ બંધાઈ જશે, આ જે પટ્ટી છે એ માસ્કમાં. તો આ એકદમ સહેલો જ વિડીયો હતો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો, અને હજુ સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.